नमस्कार इंडिया 8 9 માં હુશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે સુધીમાં સેકન્ડે લોકોનો જીવ ગુમાવ્યો છે। આ સેકડો લોકોના જીવ ગુમાવ્યા બાદ આ યુદ્ધની થયેલી તબાહીએ સૌને હચમચાવી નાખ્યા છે। પેલેસ્ટાઇન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે। તો શું છે સમાચાર, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। મેદાને જંગમાં ઇઝરાયલને મોટી સફળતા। હમાસના નૌસેના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો। આતંકવાદી સંગઠનના હેડક્વાર્ટર પર બમ ધડાકા। હમાસના સૈન્ય શાખાનો કમાન્ડર ઇનચીફ ઠાર। અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત। ઇઝરાયલી સેના અને આતંકી સંગઠન હમાસ વચ્ચેની અથડામણથી દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે। ઇઝરાયલ પર સૌથી ઘાતક હુમલામાં ઇઝરાયલી સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા છે અને 1900થી વધુ ઘાયલ થયા છે। ગાઝા પટ્ટીમાં ઇઝરાયલને વળતા હુમલા પછી 450થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા। લગભગ 2300 ઘાયલ થયા હતા, જેના કારણે મૃત્યુની કુલ સંખ્યા 1000થી વધુ થઈ ગઈ હતી। ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે લેબનોની સરહદે આવેલા ઇઝરાયલના મોટા ભાગના નગરોને ખાલી કરાવ્યા છે। ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેને લેબનોન સરહદ પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું। પેલેસ્ટાઇન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલી સેનાને પહેલી મોટી સફળતા મળી છે। ઇઝરાયલી દળોએ હમાસના નૌસેના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને ઝડપી લીધો છે। તે મોહમ્મદ અબુ અલીની બ્રિગેડ હતી, જેણે ઇઝરાયલી મ્યુઝિક ફેસ્ટિવલ પર હુમલો કર્યો હતો। આતંકવાદી સંગઠન હમાસનો ટોચનો કમાન્ડર જ્યાં યુદ્ધ ચલાવી રહ્યો હતો તે બિલ્ડિંગ પર ઇઝરાયલી વાયુસેનાએ પણ બોમ્બ ફેંક્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઇઝરાયલ અને હમાસ વચ્ચે ખાલી રહેલ યુદ્ધની અંદર 700થી વધારે ઇઝરાયલના મોત થયા છે અને તેની જવાબી કાર્યવાહીમાં 500 પેલેસ્ટાઇન માર્યા ગયા છે। આ યુદ્ધમાં 2000થી વધારે પેલેસ્ટાઇન લોકો ગંભીર થયા છે। હમાસ સામે લડવા માટે ઇઝરાયલે ગાઝા બોર્ડર પર 1,00,000 સૈનિકો મોકલ્યા છે। તે જ સમયે ઇઝરાયલની વાયુસેનાએ રાતોરાત હમાસ અને પેલેસ્ટાઇન ઇસ્લામિક જિહાદના 500 વોર રૂમનો નાશ કર્યો છે। ગાઝામાં 1,23,000 લોકો પોતાના ઘર છોડવા મજબૂર। 74,000 લોકો શાળાઓમાં આશરો લીધો। સંગીત સમારોહ પર હમાસના હુમલાના 260 લોકોના મોત। મેઘાલયના 27 ખ્રિસ્તી શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ઇજિપ્ત લવાયા। હમાસે દાવો કર્યો છે કે તેમણે 130 ઇઝરાયેલ લોકોનું અપહરણ કર્યું છે। તેમને ગાઝા પટ્ટીમાં ટનલમાં રાખવામાં આવ્યા છે, તે બાકીના આ બંધકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરશે, જેથી જો ઇઝરાયલ હુમલો કરે તો તેમના માટે લોકો માર્યા જાય। ઇઝરાયલના મિલિટરી ફોર્સે કહ્યું છે કે બંધકોમાં મહિલાઓ, બાળકો અને પરિવારોનો સમાવેશ થાય છે। હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 28 વિદેશી નાગરિકોના જીવ ગુમાવવાના સમાચાર પણ છે, જેમાં નેપાળના 10, અમેરિકાના 4, થાઇલેન્ડના 12 અને યુક્રેનના 2 નાગરિકોનો સમાવેશ થાય છે। ઘણા દેશોએ પણ પોતાના નાગરિકોને ઇઝરાયલમાંથી બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે। અહીં અમેરિકાએ ઇઝરાયલને સૈન્ય મદદ આપવાની વાત કરી છે। યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીએ કહ્યું, અમારા જહાજો અને ફાઇટર પ્લેન મદદ માટે ઇઝરાયલ તરફ આગળ વધી રહ્યા છે। અમે યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર એલર્ટ કરી દીધું છે। ઇઝરાયલના કર્નલ રિચર્ડે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હમાસના સૈનિકો હજુ પણ ઇઝરાયલમાં પ્રવેશ કરી રહ્યા છે। ટ્રેક્ટરમાં પ્રવેશી રહેલા ફાઇટરને ઇઝરાયલી સૈનિકોએ માર્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બર બે તબક્કામાં મતદાન થશે। આ સિવાય મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર અને રાજસ્થાનમાં 23 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે। જુઓ અમારો વિશેષ અહેવાલ। લોકસભા પહેલા સેમીફાઇનલનો જંગ, 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, રાજસ્થાન મધ્યપ્રદેશમાં યોજાશે ચૂંટણી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં પણ ચૂંટણી। છત્તીસગઢ સિવાય 4 રાજ્યોમાં એક તબક્કામાં મતદાન, મિઝોરમમાં 7 નવેમ્બરે યોજાશે ચૂંટણી, રાજસ્થાનમાં 23 નવેમ્બરે યોજાશે ચૂંટણી, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે ચૂંટણી, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે ચૂંટણી, તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી। તમામ રિઝલ્ટ 3 ડિસેમ્બરે કરાશે જાહેર।
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું છે કે ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી છે અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક પણ કરી છે. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા છીએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને તેમના સૂચનો અને પ્રતિભાવો પણ લીધા છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી થશે, ત્યારે રાજસ્થાનમાં 23 નવેમ્બર અને તેલંગણામાં 30 નવેમ્બરે, તેમજ તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં 5.6 કરોડ, રાજસ્થાનમાં 5.25 કરોડ, તેલંગણામાં 3.17 કરોડ, છત્તીસગઢમાં 2.3 કરોડ, મિઝોરમમાં 8.52 લાખ. 5 રાજ્યોની 680 વિધાનસભા બેઠકો માટે 1.77 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. તેમની ઉંમર 18 થી 19 વર્ષની વચ્ચે છે. 15.39 લાખ મતદારો એવા છે કે જેઓને 18 વર્ષ પૂર્ણ કરવાના છે અને જેમની એડવાન્સ અરજીઓ આવી ચૂકી છે. ત્યારે પ્રથમ વખત છત્તીસગઢ ઓરિસ્સા બોર્ડર પર ચાંદ મહેતામાં અને જગદલપુર બસ્તરમાં તુલસી ડોંગરી હિલ વિસ્તારમાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે. અગાઉ ગ્રામજનોએ મતદાન કરવા માટે 8 કિલોમીટર ચાલી અને બૂથ સુધી જવું પડતું હતું, ત્યારે આજે ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્યારે મહત્વનું કહી શકાય કે મધ્યપ્રદેશમાં ભાજપ, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગણામાં સત્તા પર છે, તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે. હિમાચલ, ઉત્તરાખંડ સહિતના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદ થશે અને કેટલું રહેશે તે દિલ્હી એનસીઆરમાં હવામાન થશે જુઓ અમારા ખાસ અહેવાલમાં. આવતીકાલે દિલ્હીમાં વરસાદ પડવાની શક્યતા, હિમાચલ ઉત્તરાખંડમાં પણ વરસાદની શક્યતા, આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે, મધ્યમથી ભારે વરસાદની શક્યતા, વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના. ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે પૂર્વોત્તર રાજ્યો, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પેટા હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે, જોકે બાદમાં તે ધીમે ધીમે ઘટશે. આઈએમડી અનુસાર દિલ્હીમાં આજે આકાશ વાદળછાયું રહેશે, જોકે આવતીકાલે હળવા ઝરમર વરસાદ પડી શકે છે. આજે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી, મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી 12 ઓક્ટોબર સુધી તમિલનાડુ, દક્ષિણાંતરી કર્ણાટક અને કેરળમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તોફાન પણ આવી શકે છે. આઈએમડી અનુસાર આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. દેશના બાકીના ભાગોમાં હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો સિક્કિમમાં અચાનક પૂર આવ્યું છે અને 120થી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ 105 લોકોનો પત્તો થયો નથી. તેની શોધખોળ આજે પણ ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા 33 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 9 સેનાના જવાનો પણ સામેલ છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. સિક્કિમમાં પૂરમાં 105 લોકો હજુ પણ લાપતા. સિક્કિમમાં પૂરમાં મૃત્યુ આંક 33 પર પહોંચ્યો. 1665 ઘર, 14 પુલ આફતમાં ક્ષતિગ્રસ્ત. પૂરથી 60,000થી વધુ લોકો પ્રભાવિત થયા. તિસ્તા નદી પર પુલને ભારે નુકસાન.
સિક્કિમની તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યા અને 120 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી 105 લોકો લાપતા છે, જેમની શોધ ચાલી રહી છે. કાટવાળ નીચે દટાયેલા 33 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 9 સેનાના જવાનો પણ સામેલ છે. ઉત્તર પશ્ચિમ બંગાળને અડીને આવેલા જલપાઈગુડી જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે નદીના નીચલા ભાગોમાંથી 40 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે સિક્કિમ અને પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા આપવામાં આવેલા ડેટામાં કેટલીક ડુપ્લિકેશન હોઈ શકે છે, જોકે બંને રાજ્યો એકબીજાને પોતપોતાના બચાવ પ્રયાસો વિશે માહિતી આપી રહ્યા છે. સિક્કિમની લાઇફલાઇન ગણાતા નેશનલ હાઈવે 10 તિસ્તા નદી પરના પુલોને નુકસાન થવાને કારણે બિન ઉપયોગી બની ગયો છે. સંરક્ષણ અધિકારીએ કહ્યું કે એરફોર્સ ડે પર એરફોર્સ સિક્કિમના પૂરપીડિતો માટે એરફોર્સ સ્ટેશન બાગડોગરાથી માનવતાવાદી સહાયને આપતી રાહત કામગીરી શરૂ કરી. તેમણે કહ્યું કે વાયુસેનાએ રવિવારથી ચિનુક અને MY-17V5 હેલિકોપ્ટર દ્વારા ગરુડ કમાન્ડો, સંચાર સાથેનું બળતણ, દવાઓ, શોધ અને બચાવ સાધનો રાજ્યમાં પહોંચાડવાનું શરૂ કર્યું. વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરથી 60,870 લોકોને અસર થઈ છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,563 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટા ભાગના લોકો દેશના અન્ય ભાગોથી કપાયેલા છે. આ દુર્ઘટનામાં હિમાલયન રાજ્યોના 4 જિલ્લામાં 1,655 થી વધુ મકાનોને નુકસાન થયું છે. 14 પુલ ધોવાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 2 દિવસીય રાષ્ટ્રીય સિંધી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. જો રામ જન્મભૂમિને 500 વર્ષ પછી પાછી લાવી શકાય તો એવું કોઈ કારણ નથી કે આપણે સિંધુ પ્રાંત પાછું ન લાવી શકીએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનું મોટું નિવેદન. યોગી આદિત્યનાથે આપ્યું નિવેદન. રાષ્ટ્રીય સિંધી સંમેલનમાં આદિત્યનાથે કર્યો મોટો દાવો. પાકિસ્તાનમાંથી સિંધ પ્રાંત પરત લાવવાનો દાવો. રામ જન્મભૂમિ પરત લાવી શકાય તો સિંધુ કેમ નહીં? એવું કોઈ કારણ નથી કે આપણે સિંધુ પાછું ન લઈ શકીએ. ભારત પાકિસ્તાન ભાગલા જેવી દુર્ઘટના ફરી ન થવી જોઈએ. સિંધી સમુદાયને પીડા સહન કરી માતૃભૂમિ છોડવી પડી. યોગી આદિત્યનાથે કહ્યું છે કે રામ જન્મભૂમિ માટે જો કંઈક કરી શકાય તો રામ જન્મભૂમિ 500 વર્ષ પછી પાછી લઈ શકાય છે. તેથી આપણે સિંધ પ્રાંત પાકિસ્તાનમાંથી પાછી ન લઈ શકીએ એવું કોઈ કારણ નથી. આઝાદી બાદ વિભાજનની પીડા વ્યક્ત કરતા યોગી આદિત્યનાથે કહ્યું છે કે 1947માં ભારત અને પાકિસ્તાન ભાગલા જેવી દુર્ઘટના ફરી ન થવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર એક વ્યક્તિની જીદના કારણે દેશને વિભાજનની દુર્ઘટનામાંથી પસાર થવું પડ્યું હતું. તેમણે કહ્યું કે દેશના ભાગલાને કારણે લાખો લોકોની હત્યા પણ કરવામાં આવી હતી. ભારતનો મોટો વિસ્તાર પાકિસ્તાન બની ગયો. યોગીએ કહ્યું છે કે સિંધી સમુદાયે સૌથી વધુ પીડા સહન કરી છે, તેઓએ માતૃભૂમિ છોડવી પડી છે. યોગી આદિત્યનાથે કહ્યું છે કે આજે પણ આતંકવાદના રૂપમાં વિભાજનની દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે. કોઈ પણ સંસ્કારી સમાજ ક્યારેય આતંકવાદ, ઉગ્રવાદ કે કોઈ પણ પ્રકારની અરાજકતાનો ઓળખી શકતો નથી. જો આપણે માનવતાના કલ્યાણના માર્ગે આગળ વધવું હશે તો સમાજમાંથી દુષ્ટ વૃત્તિઓને અંત લાવવો જ પડશે. આપણા ધાર્મિક ગ્રંથો પણ આપણને એવી જ પ્રેરણા આપે છે. યોગીએ કહ્યું છે કે આદરણીય ઝૂલેલાલજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય કે દરેક વ્યક્તિએ માનવ કલ્યાણ માટે સારાની રક્ષા અને ખરાબને દૂર કરવાની વાત કરી છે. યોગીએ કહ્યું છે કે જો દેશ તો ધર્મ જ છે અને ધર્મ છે તો સમાજ છે અને જો સમાજ છે તો આપણે બધાનું અસ્તિત્વ છે. જ્યારે બીજી તરફ અમારી પ્રાથમિકતા તે મુજબ હોવી જોઈએ. તેમણે કહ્યું કે આ દેશનું સૌભાગ્ય એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આતંકવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. 1947માં વિભાજન જેવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તે માટે આપણે સૌ પ્રથમ રાષ્ટ્રની પ્રતિજ્ઞા લેવી જોઈએ કે દેશની એકતા અને અખંડિતતા સાથે ખેલ કરનાર કોઈ પણ ને જડબાતોડ જવાબ આપવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આ સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગીએ પદ્મભૂષણ પંકજ અડવાણીને શેર એ સિંધ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. પંકજ અડવાણી 25 વખત વર્લ્ડ બેલિયર્ડ અને સ્નૂકર ચેમ્પિયન રહી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તરાખંડના નૈનીતાલમાં 32 મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડી ગઈ છે, જેમાં 3 મુસાફરોના મોત થયા છે અને 18 મુસાફરોને ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
दुर्घटना समय हरियाणाथी आवी रहेली बस नैनीतालमां कालाढूंगी रोड पर हती। बसमां बैठेला मुसाफरो हरियाणाथी नैनीताल फरवा माटे पहोंच्या हता। अकस्मात पाछळनुं कारण हजु सुधी जाणवा मळ्युं नथी, त्यारे 18 ઇજાગ્રસ્ત લોકો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ બસમાં સ્કૂલના બાળકો પણ હતા, તે હરિયાણાના હિસારથી અહીં મુલાકાત માટે આવ્યા હતા। અત્યાર સુધીમાં લગભગ 18 લોકોને બચાવાયા છે, જ્યારે 14 લોકો હજુ પણ ગુમ છે। दिल्ली कांग्रेस कार्यालय में आज कांग्रेस की कार्यकारी बैठक मिली थी। आ बैठक में सोनिया गांधी प्रमुख मल्लिकार्जुन खड़गे सहित नेताओं हाजर रहा था। आ बैठक दरमियान खड़गे कहूं कि कल्याणकारी योजनाओं में योग्य भागीदारी माटे समाजना नबड़ा वर्गों की स्थिति पर सामाजिक आर्थिक डेटा होवो जोईए। कांग्रेस देशव्यापी जाति गणतरी की मांग सतत उठावी रही है, परंतु भाजप आ मुद्दे मौन है। ओबीसी મહિલાઓની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરી અને મહિલા અનામતનો અમલ કરીશું, ખડગે। પક્ષ માટે સાવચેત સંકલન, શિસ્ત અને એકતા સાથે કામ કરવું મહત્વપૂર્ણ। ચૂંટણી માટે આપણે અસરકારક રણનીતિ બનાવવામાં આવશે। કોંગ્રેસ ચૂંટણી જીતવા સંપૂર્ણ તાકાતથી લડશે। अगाउ 16 सप्टेम्बरे हैदराबाद में सीडब्ल्यूसी की बैठक बोलावामां आवी हती। आ बैठक में सोनिया गांधी और राहुल गांधी पण हाजरी आपी हती। बैठक में रजू करवामां आवेला प्रस्ताव में कहेवामां आव्युं हतुं कि केन्द्र सरकार राजकीय, आर्थिक और राष्ट्रीय सुरक्षाना मोर्चे संपूर्णपणे निष्फळ निवडी छे। एवो दावो करवामां आव्यो हतो कि भाजप देशना बंधारणीय अने संघीय माळखा माटे पड़कार छे। त्यारे बैठक पहला कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे कह्युं हतुं कि मोदी सरकार मोंघवारी, बेरोजगारी, मणिपुर हिंसा अने असमानता रोकवाना मुद्दा उपर संपूर्णपणे निष्फळ निवडी छे। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे 20 ऑगस्टे कांग्रेस वर्किंग कमिटीनी जाहेरात करी हती, जेमां 39 सभ्योनी आ समितिमां सोनिया, राहुल, प्रियंकानो समावेश करवामां आव्यो छे। आ साथे ज पूर्व वडाप्रधान मनमोहन सिंहने पण समितिमां यथावत राखवामां आव्या छे। मध्यप्रदेशना दिग्विजय सिंह अने कमलेश्वर पटेल, छत्तीसगढ़ना ताम्रध्वज साहू अने राजस्थानना सचिन पायलट ने सीडब्ल्यूसी मां स्थान मळ्युं छे। आ वर्षना अंतमां त्रणे राज्योमां चूंटणी पण योजावानी छे। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज। બિહારના મુઝફ્ફરપુરમાં પોલીસની શર્મનાક હરકત સામે આવી છે। રોડ એક્સિડન્ટમાં મરેલા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાને બદલે સીધો ઉઠાવીને નહેરમાં ફેંકી દીધો હતો। જુઓ અમારો વિશેષ અહેવાલ। બિહારના મુઝફ્ફરપુર પોલીસની શર્મનાક હરકત। રોડ એક્સિડન્ટમાં મરેલા વ્યક્તિનો મૃતદેહ હોસ્પિટલને પહોંચાડ્યો, મૃતદેહ ઉઠાવી નહેરમાં ફેંકી દીધો, વિડીયો થયો વાયરલ। મૃતદેહની ઓળખ થઈ શકી નથી। ત્રણ પોલીસ કર્મચારીઓ મૃતદેહને ફેંકતા જોવા મળ્યા। મુઝફ્ફરપુર જિલ્લાના ફાકુલી ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોઘી કેના બ્રિજ પાસે રવિવારે એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। અકસ્માતની માહિતી મળતા ફાકુલી ઓપી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે મૃતદેહને રોડ પરથી ઉપાડી કેનાલમાં ફેંકી દીધો, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। મૃતદેહની ઓળખ થઈ શકી નથી, જ્યારે વિવાદ વધી ગયો છે। શરીરના કેટલાક ટુકડાઓ બહાર કરવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા। આ પછી એવું કહેવામાં આવ્યું કે શરીરના કેટલાક ભાગો રસ્તા પર અટકી ગયા હતા, તેથી તેને ખેંચી અને ફેંકવામાં આવ્યો હતો। વિડીયોમાં ત્રણ પોલીસ કર્મચારીઓ મૃતદેહને ફેંકતા જોવા મળી રહ્યા છે। પોલીસની શરમજનક કાર્યવાહી જોઈને પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। મળતી માહિતી અનુસાર રવિવારે સવારે જિલ્લાના ફાકુલી ઓપી વિસ્તારના હાઈવે પર એક ઝડપી વાહનની ટેકરથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું। તેની લાશ વિકૃત હાલતમાં હાઈવે પર પડી હતી। ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા, અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઓવરબ્રિજ પરથી કેનાલમાં ફેંકી દીધો હતો। કોઈ આનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો છે। વિડીયો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તમિલનાડુમાં તિરુપતિ ચલની અંદર જિલ્લાની અંદર તિરાગલુરુમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થયો છે। ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 9 લોકોના મોત થયા, ત્યારબાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી। રાજ્યના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને 9 લોકોના મોત પર શોક વ્યક્ત કરતા નિવેદન આપ્યું હતું કે મુખ્યમંત્રીએ મોતના પરિવારજનો માટે રોકડ સહાયની પણ જાહેરાત કરી હતી।
આ ઘટનાના અરિયાલુર જિલ્લાના વિરાગલુર ગામમાં સ્થિત એક ખાનગી કંપનીમાં આ ઘટના બની છે. જોકે આગનું કારણ હજુ પણ અકબંધ છે. સીએમ સ્ટાલિને કહ્યું કે 5 ઘાયલ લોકોને તંજાવુર મેડિકલ કોલેજની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વિશેષ તબીબી સંભાળ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ દરેક મૃતદેહના પરિવારજનોને 3 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા અને મધ્યમ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સાબરકાંઠાના વિજયનગર આર્ટસ કોલેજ ખાતે ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023 અંતર્ગત કૃષિ મેળો યોજવાનો, જેમાં 700 જેટલા ખેડૂતોને ભાગ લીધો હતો. વિવિધ સ્ટોલ ઉભા કરવામાં ઝાડા ધાન્યના ઉપયોગનો અને મહત્વ વિશેષ જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા આયોજિત આ જિલ્લા કૃષિ મેળાનું ઉદઘાટન સાંસદ રવિલાબેન બારાએ કર્યું છે. મિલેટ વર્ષ અંતર્ગત ઝાડાના ધાન્યમાં ઉપયોગ વખતે મહત્વપૂર્ણ વિશેષ તજજ્ઞો અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. અને મિલેટ્સની વિવિધ વસ્તુઓની વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને એના મહત્ત્વ વિશે પણ અહીંયા આ શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો અને ખેતીવાડી અધિકારીઓના માધ્યમથી એમને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે જે પ્રગતિશીલ ખેડૂતો છે, જે ઓર્ગેનિક કૃષિનું ઉત્પાદન કરે છે, એ ખેડૂતો દ્વારા પણ આ શિબિરની અંદર બીજા ખેડૂતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે કરેલી ખાસ વાતચીતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં 18-20 ઓક્ટોબર ચક્રવાત બનવાની આગાહી છે. 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપરવાસમાં ચક્રવાત બનશે, જેમાં ઉપસાગરની અંદર ચક્રવાતને કારણે 7 નવેમ્બર પછી 16-20 નવેમ્બરનો ચક્રવાત ભારે હશે, ત્યારે ગુજરાતમાં ચક્રવાતની સીધી અસર થશે. ગુજરાતમાં ચક્રવાતના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પણ શક્યતા છે. 17-19 ઓક્ટોબરના પશ્ચિમી વિક્ષેપને ગુજરાત પ્રભાવિત થશે, જેના કારણે રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી શકે છે. મંતવ્ય ન્યૂઝ સાથે આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અંબાલાલ પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ આપનું. અંબાલાલ કાકા, તમે બતાવો કે જે ચક્રવાત સર્જાવાનો છે તેની સીધી અસર ગુજરાતમાં કેવી રહેશે અને ક્યારે રહેશે? લગભગ તારીખ 18-20 માં એક અરબ સાગરથી દક્ષિણમાં દૂર એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પ્રભાવિત થઈ અને ચક્રવાતમાં પરિણામે એવી શક્યતા છે. જોકે આ સિસ્ટમ આવતા આવતા લો પ્રેશર સુધી આવી શકે છે અને શેક નજીક આવી વેલમાર્ક લો પ્રેશર સુધી આવી શકે છે અને શેક નજીક આવે તો લો પ્રેશર સુધી અસર થશે અને તેની અસર લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં થવાની શક્યતા છે. અમલાભાઈ, તમે જાણો માનો છો કે આ જે ચક્રવાત છે એની ગુજરાતના કયા કયા જિલ્લાઓ પ્રભાવિત થાય એવું કઈ રીતે લાગે છે? આની સીધી અસર જોવા જઈએ તો મહારાષ્ટ્રના ભાગોમાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની અસર રહે છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં અસર થવાની શક્યતા રહે છે અને તે મજબૂત હશે અરબ બંગાળ ઉપસાગરનો અને ભારે જો વરાળ લઈને ઓડિશા તરફના ભાગમાંથી આવશે તો એ છે મધ્યપ્રદેશના ભાગમાં, પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં ત્યાંની વરાળ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કંઈક અંશે કચ્છના ભાગમાં પ્રભાવિત થઈ શકે એટલે ત્યાં વાદળવાળું આવવાની શક્યતા રહી શકે. પણ પશ્ચિમી વિક્ષોભ જ્યારે બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે ત્યારે પશ્ચિમી વિક્ષોભ ઓછા થઈ જશે. જી જી, બિલકુલ. બંગાળના ઉપસાગરના ચક્રવાતથી ગુજરાતના પ્રભાવિત જિલ્લાઓની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો સમાવેશ થયો છે. જો કે ચક્રવાત કેવું રહેશે અને ગુજરાતમાં તેની સીધી અસર કેવી રહેશે તે તો સમય જ કહેશે. કેમેરામેન ભાવિત વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં નવરાત્રીમાં વરસાદના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના 3જા અને 4થાના અર્થે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ રાજ્યમાં નહીવત છે. બીજી તરફ દરમિયાન દિવસભરનું ગરમીનું ટેમ્પરેચર વધી શકે છે. રાજ્યમાં 34-36 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે, તેમજ લોકલ સિસ્ટમ બનવાની વરસાદની સંભાવનાઓ પણ રહેલી છે, જેમાં આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અગલે 7 દિન મેં
पूरे गुजरात में बारिश होने का कोई संभावना नहीं है। मोस्टली अभी जो टेम्परेचर देखा जाए तो मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। अराउंड 34 से लेके 36 डिग्री सेल्सियस तक रहने का संभावना है, जैसे इनलैंड स्टेशन में। लेकिन कोस्टल स्टेशन में 32 डिग्री सेल्सियस से लेके 33 डिग्री सेल्सियस तक होने का संभावना है। और मिनिमम टेम्परेचर अभी जैसे અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ગ્રાહકોમાં અનેકનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનની ટીમ ઘણા વર્ષો બાદ ભારત પ્રવાસે આવી રહી છે, જેથી ભારતીયોનું સ્વાગત પણ આપણા પરંપરા રીતે કરવામાં આવશે। આ બંને ટીમ જ્યારે મેદાનમાં હશે ત્યારે આખું સ્ટેડિયમ ખચોખચ ભરેલું છે। તો આવો નક્કી કરીએ, આ મુકાબલો અમદાવાદમાં આંગણે થવા જઈ રહ્યો છે, જેના કારણે પોલીસ દ્વારા આખા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રીએ આગમચેતીના ભાગરૂપે બેઠક યોજવાને કારણે તંત્રને કામગીરીની સમીક્ષા કરી હતી। જો કે મેચ પહેલા એક ઇમેઇલ મારફતે ધમકી પણ મળી હતી, જેના કારણે પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોની અંદર અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યું છે। ધમકી ભર્યા ઇમેઇલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ, શહેરમાં કોઈ ઘટના ન બને તે માટે દરેક વિસ્તારમાં ફૂલ પેટ્રોલિંગ હાથ ધરાશે। અમદાવાદમાં મેચ પહેલા ગોઠવાશે પોલીસ બંદોબસ્ત, અમદાવાદ પોલીસ કમિશનર થયા સતર્ક, સ્ટેડિયમના 10 કિલોમીટરના દાયરામાં આવતી તમામ હોટલ ગેસ્ટ હાઉસની તપાસ, શહેરની બોર્ડર પર વાહનોની તપાસ કરાશે। મેચના દિવસે સ્ટેડિયમ તરફ આવતા તમામ વાહનોની તપાસ કરાશે। સ્ટેડિયમના બહારના ગેટ પર ફિઝિકલ ચેકિંગ થશે। અમદાવાદમાં રમાનારી ઇન્ડિયા પાકિસ્તાન મેચને લઈને મળતી ધમકી ભર્યા ઇમેલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે। સીએમની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક એસઆરપીની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પર ગોઠવી દેવામાં આવશે। એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે 5000 કરતા વધુ પોલીસ કર્મચારીઓ ભારત પાકિસ્તાની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે। કોઈ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય હોય તો તેવો અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે। સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ભારત પાકિસ્તાની મેચને લઈ ધમકી ભર્યો ઈમેલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્વના ઇનપુટ મળ્યા છે। ઇનપુટ મળતાની સાથે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે આખો પ્લાન રેડી કરવામાં આવ્યો છે, જે માટે બીએસએફ, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર આઈપીએસ કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈ શહેરના એન્ટ્રી પોઈન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે। આજે સરકાર દ્વારા સિનિયર આઈપીએસ અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી, તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી સુરક્ષા રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ, મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।